મોરબીમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ધમધમી રહ્યું હોવાનું પર્દાફાશ. અમરીશ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ અને ધર્મેન્દ્ર ઝાલા સામે નામજોગ ફરિયાદ. ફરી એકવાર ઝી 24 કલાક નેવાની ધારધાર અસર. અમદાવાદના બહુચર્ચિત વાઇટ ટોપિંગ રોડ મામલે મ્યુનિસિપલ કમિશનરે ગંભીર નોંધ લીધી. સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ. ખેડાના સિરપકાંડમાં આરોપી યોગેશ સિંધીએ રિમાન્ડ દરમિયાન કર્યા અનેક ખુલાસા. ડભાણમાં પકડાયું મોતની સિરપનું ગોડાઉન. હજુ બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ. બે દિવસમાં ઠંડીમાં વધારો થશે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં મિચંગ વાવાઝોડાનો કહેર. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત.